હાય હું છું ભાવેશને આજે આપણે આ દોરા પાઇપિંગ શીખવાની છે સિવન ક્લાસમાં આ રીતે સરસ મજાની ફિનિશિંગવાળી દોરા પાઇપિંગ કઈ રીતે બને આપણે એક ડિસમિસ જોઈએ અને આપણા આવું તે એક સાઈડનો પગ જોઈએ આ રીતે તમારે નવો જાડડો દોરો જોઈએ આ રીતે તમારે સ્ટોરમાંથી મળી જશે કઈ રીતે બને તે જોઈએ આપણે પહેલાંમાં પહેલું સાડીના મેચિંગનું આપણે કાપડ લઈ લેવાનું છે આપણે આ ડિસમિસ જોઈએ ને આપણે જાડો દોરો જે નજીકના સ્ટોરમાં આપણે રીલને કોકડી બધું લાવતા હોય ત્યાં આગળ આ દોરો મળી જશે ને આવો એક પગ બી એમની જોડે મળી જશે આપણે આ જરૂરી છે એટલે આવો આપણે પગ વસાઈ જ લેવાનો તે આપણે આ રીતે ખોલીને આપણે કાઢી નાખવાનું છે આ ડબલ પગ આપણે આ સિંગલ પગ લગાવી દેવાનો છે અહીં આગળ આપણે આ રીતે ફિટ કરી દેવાનું આ રીતે તમારે થોડું ફિટ કરી દેવાનું છે અને હવે આપણે આ જે ટુકડા કાપેલા છે આ ક્રોસમાં મેં કટિંગ કરેલા છે આપણે જે પેલી ગોટ બનાવીએ છે તે રીતે જ આપણે કટિંગ કરી પણ થોડા પોહરા કટિંગ કરવાના છે ના ત્યાર પછી આપણે આ રીતે સાંધા મારી દેવાનો છે આ રીતે આપણે સાંધો મારીને આપણે વધારાનું બધું કટિંગ કરી દેવાનું છે આ રીતે આપણે પટ્ટી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ હવે આપણે ઝાડો જે આપણે દોરો લીધેલો તે આપણે આ રીતે મૂકીને આમ કરીને વારીને આ રીતે જુઓ આ રીતે કમ્પ્લીટ વારીને તમારે આગળ મૂકીને આ રીતે તમારે એક સાઈડ ખેંચવાનું છે આ રીતે દબાઈને તમારે પ્લીઝ ચેનલ ઉપર નવાય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે સિવાંગ ક્લાસના કામ આવા લાવતા રહીએ છીએ ને તમારે કોઈ બી જાતનું શીખવું હોય તો મને નીચે કોમેન્ટમાં જણાવો તેનો હું વિડીયો તમને બનાવી આપીશ આ રીતે તમારે દોરો ધીરે ધીરે દબાઈની અંદર આ રીતે તમારે જવા દેવાનો છે આ આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું જો તમને બતાવું આવા કટિંગ કરી દેવાનું જે વધારાનું કાપડ છે એ ટટ ટચ કટિંગ નથી કરવાનું થોડું દૂરથી જ આપણે કટિંગ કરવાનું છે આ રીતે તમારે બધું વધારાનું જે હોય તે કટિંગ કરી દેવાનું હવે આપણે આ જે પાછળની કિનારી છે તે આપણે અહીંથી વારી દેવાની છે એટલા માટે વારવાની કે દોરા નીકળે નહીં એટલા માટે આપણે અહીં આગળ પાતળી કિનારી વાર દેવાની છે સામેની સાઈડ જે આપણે દોરા પાઇપિંગ કરી તેની સામેની સાઈડ આપણે આ રીતે કિનારી વારી દેવાની આ આપણે કમ્પ્લેટ તૈયાર થઈ ગયું હવે કઈ રીતે લગાવાય તે તમને બતાવું છું આ રીતે જુઓ તમારે કમ્પ્લેટ તૈયાર થઈ ગયું આપણે ગુજરાતીમાં આવા સીવા ક્લાસના વિડીયો લાવતા રહીએ છીએ બ્લાઉઝ કઈ રીતે કટિંગ થાય તેના બધા બી આપણે જાત બધી જાતના વિડીયો આપણે ચેનલ ઉપર તમને મળી રહેશે એટલે પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓલ કરી દેજો તમારો કોઈ મિત્ર કાં તો કોઈ ફ્રેન્ડ તમારું સીવન ક્લાસ કરતું હોય તેને શેર જ કરજો તો તેમને આ રીતનું જાણકારી મળી રહે આ રીતે તમારે અહીં આગળ જે દોરો મૂક્યો હોય ત્યાંથી જ આપણે બ્લાઉઝ ઉપર આ રીતે મશીન માર દેવાનું છે અને અહીં જ્યાં ખૂણો આવે ત્યાં આગળ આપણે આ રીતે કટિંગ કરી દેવાનું આપણે અહીંથી ઉપરથી બીજું મૂકીને કેમ કે એટલા માટે કટિંગ કરવાનું કે અહીં આગળ આપણે ખૂણો કમ્પ્લીટ વ્યવસ્થિત પડે ને આ રીતે મશીનની ગોળી ઊંચી કરીને આપણે આ રીતે ફેરવી દેવાનું છે આ રીતે તમારે ધાર ઉપર કિનારી ઉપર જ મશીન મારવાનું છે આ રીતે વધારાનું જે હોય તે કટિંગ કરી દેવાનું આ આપણે જુઓ આ કમ્પ્લીટ તમારે પાઇપિંગ તૈયાર થઈ ગઈ હવે જે આ અહીંયા આગળ ઊંચું ના થઈ જાય આપણે તેના માટે અહીં આગળ આપણે બીજી એક પાછળ મશીન મારી દેવાનું છે એટલા માટે મારવાનું કે એ ઊંચું ના થઈ જાય એટલે અહીં આગળ પાછળ આપણે બીજું મશીન મારી જ દેવાનું છે એટલે ગોટ પટ્ટી ઊંચી ના થઈ જાય આ જો સરસ મજાનું તમારે ફિનિશિંગ આવી ગયું આ રીતે તમારે પટ્ટી તૈયાર થઈ જાય આપણે અહીં નીચે બી લગાવી દેવાની તો મસ્ત દેખાય આપણે અહીંયા આગળ નીચે મારે બોર્ડર છે એટલે મેં લગાવી નથી તમાર નીચે બોર્ડર ના હોય તો નીચે બી લગાવી દેવાનું થેન્ક યુ for watching.